नमस्कार, दिलोक सत्ता शो में आपનું સ્વાગત છે। બજેટમાં ભલે સામાન્ય લોકોને આવકવેરામાં છૂટ ન મળી હોય, પરંતુ વૃદ્ધોને સરકારે રિટર્ન ભરવામાંથી રાહત આપી છે। હવે જે ઉંમરમાં વૃદ્ધોને રાહત આપવામાં આવી છે ને, તેને લઈને લોકો બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને અભિનંદન પાઠવવા લાગ્યા। કેમ તો એક્ચ્યુઅલી નિર્મલા સીતારામને વૃદ્ધો માટે બજેટમાં એક મોટી જાહેરાત કરતા કહ્યું કે 75 વર્ષથી ઉપરના લોકોએ ITR એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે નહીં। જો કે શરત એ છે કે આ છૂટ તેઓને માત્ર પેન્શન પર જ આપવામાં આવી રહી છે, નહીં કે અન્ય કોઈ કમાયેલ કમાણી પર। એટલે કે બાકી અન્ય કોઈ પણ પ્રકારની કમાણી ટેક્સ હેઠળ જ રહેશે, પછી ભલે તે રેન્ટ દ્વારા હોય કે પછી અન્ય કોઈ પણ રીતે। આ જાહેર થતાની સાથે જ લોકોએ ટ્વિટર પર અમિતાભ બચ્ચનને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું। કોઈએ કહ્યું કે જે ટેક્સમાં બચે એ મને આપી દો, તો કોઈએ બિગ બીના ડાયલોગની સ્ટાઇલમાં કહ્યું કે ખુશ તો બહોત હો ગયા। આંગે વધુમાં જાણકારી આપતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। સરકારે ભલે 75 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વૃદ્ધોને ટેક્સથી મુક્તિ આપવાની પહેલ કરી હોય, પણ એમાં પણ કિંતુ પરંતુ છે। જી હા, સૌપ્રથમ વાત કરીએ કે સરકાર ફક્ત 75 વર્ષથી ઉંમરના વૃદ્ધો પર પડતા દબાણને ઓછું કરી રહ્યા છે। બીજી વાત એ કે આ યોજનાનો લાભ ફક્ત પેન્શનના નાણાં પર જ મળશે। મતલબ એ છે કે જો કોઈ વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો શેરમાં રોકાણ કરેલ છે તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે। આ સિવાય તેમને મકાન અથવા દુકાનના ભાડા જેવા અન્ય આવકના સ્ત્રોતથી મળેલ રકમ પર તેમનો સ્લેબ અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે। તો આનો લાભ બિઝનેસ કરનાર વૃદ્ધોને પણ નહીં મળે, કારણ કે તેમની આવકનો સ્ત્રોત બિઝનેસ છે, માત્ર પેન્શન નથી। જાણકારો અનુસાર આ રીતે સરકારે એક લાભ આપવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ ઘણા ઓછા વૃદ્ધો એવા હશે કે જે ફક્ત પેન્શન પર નિર્ભર હોય। જી હા, મોટાભાગના લોકોએ બેંકમાં કોઈ ફિક્સ ડિપોઝિટ કે મકાન વગેરે ભાડે આપેલ હોય છે, એ ફાયદાનો લાભ તેઓને નહીં મળી શકે। નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે જો 60 કે 65 વર્ષની ઉંમરના લોકોને પણ આ મુક્તિના દાયરા હેઠળ રાખવામાં આવ્યા હોત તો વધુ વૃદ્ધ લોકોને આનો લાભ મળત। રહી વાત અમિતાભ બચ્ચનની, તો તે જે રીતે ફિલ્મો અને બ્રાન્ડનું પ્રમોશન કરી રહ્યા છે, તેઓને આ છૂટનો ફાયદો દૂર દૂર સુધી મળતો નથી દેખાઈ રહ્યો। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।